पंचायत कचेरी खाते आजादी का अमृत महोत्सव मारी माटी मारो देश कार्यक्रम अंतर्गत तालुका कक्षा नो कार्यक्रम योजायो। तो आवो जोईए रमेश भानुशाली ने रिपोर्ट। જેમાં અધ્યક્ષ તરીકે એમજી ઠાકોર, કાર્યપાલક ઇન્જિનિયર શ્રી, જિલ્લા પંચાયત કચ્છ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં શિલા ફલકમનું સમર્પણ, વીરોને વંદન, વસુધા વંદન, ધ્વજવંદન જેવા કાર્યક્રમો યોજાયા હતા, જેમાં ઉપસ્થિત મહાનુભાવ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીના પ્રતિનિધિ અલીભાઈ કેર, જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા સુરેશસિંહ જાડેજા, પરસોત્તમભાઈ મારવાડા, કારોબારી ચેરમેન શ્રી જાફરભાઈ હિંગોરા, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી શિવજીભાઈ મહેશ્વરી, અબડાસા ભાજપના પ્રમુખ શ્રી મહેશભાઈ ભાનુશાલી, મહામંત્રી શ્રી જયદીપસિંહ જાડેજા, અબડાસા કોંગ્રેસના મહામંત્રી જામ સોટા, તાલુકા પંચાયત સદસ્ય શ્રી દાદાભાઈ જત, જયદેવસિંહ જાડેજા, આમદભાઈ સંધાર, મનજીભાઈ મહેશ્વરી તેમજ વિરોધ પક્ષના નેતા શ્રી મહાવીરસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી શ્રી હસમુખભાઈ રાઠવા, નલિયા પીએસઆઈ ટાપરિયા સાહેબ, વાયોર પીએસઆઈ ગોહિલ સાહેબ, જખો મરીન પીએસઆઈ મઠિયા સાહેબ, જખો પીએસઆઈ ડામોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભુજ બટાલિયન આર્મી જવાનોનું સન્માન કરવામાં આવ્યું। નિવૃત્ત આર્મીમેન લતીફભાઈ ભટ્ટીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ ચૌહાણે કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા માટે નિકુંજ ભટ્ટ અને અર્જુન દેસાઈએ જહેમત ઉઠાવી હતી। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ મેરી માટી મેરા દેશનો જે કાર્યક્રમ છે, અભિયાન છે, આ અભિયાન અમૃતકાળનો સમાપ્ત અને પૂર્ણાહુતિનો આ કાર્યક્રમ છે। આ સ્થાનિક કાર્યક્રમોમાં ગ્રામ પંચાયત કક્ષાએ 9 તારીખથી લઈને 15 તારીખ સુધીનો આ કાર્યક્રમ ગ્રામ પંચાયત લેવલે કરવામાં આવ્યો છે। ત્યારબાદ તાલુકા કક્ષાએ આ કાર્યક્રમ 16 તારીખથી લઈને 20 તારીખ સુધીનો આ કાર્યક્રમ થનાર છે। આ કાર્યક્રમની અંતર્ગત ખાસ કરીને માતૃભૂમિ અને વીરોને વંદન કરવાનો જે અવસર છે, આ અવસર ભારત સરકાર શ્રી તરફથી, યુવા મંત્રાલય તરફથી જે 5 થીમનો આ કાર્યક્રમ આપવામાં આવેલ છે, એ 5 થીમમાં સૌ પ્રથમ શિલાફલકમની અંદર આઝાદી કા અમૃત મહોત્સવનો લોગો, ત્યારબાદ વિઝન જેને ક્વોટ કહેવાય એ 2047 સુધી આપણે શું કરી શકીએ, અને જે વીરોને યાદ કરતો એક સમર્પિત વાક્ય છે એને આપણે શિલાલેખ કરેલ છે, ત્યારબાદ જે કંઈક પધારેલ સૌ નાગરિકો પ્રતિજ્ઞા લઈને પંચપ્રાણ અને સેલ્ફી લઈને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, ત્યારબાદ વસુધા વંદન જે માતૃભૂમિને આપણે ઋણ અદા કરવાનું કામ છે એ આપણે વૃક્ષારોપણ કરીને એનું ઋણ અદા કરવાનું છે। જે વીરો છે, શહીદ વીરો અને નિવૃત્ત જવાનો છે એમને વીરોનું વંદન સ્થાનિક કક્ષાએ આપણે સન્માન કરીને આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે, અને છેલ્લું થીમ 5મું થીમ જે છે એ ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરીને આ કાર્યક્રમને આપણે સંપન્ન કરવામાં આવેલ છે। એટલે સમગ્ર પદાધિકારીશ્રીઓ અધિકારીશ્રીઓના સમન્વય અને સહયોગથી આ કાર્યક્રમ આજે આપણે અબડાસા તાલુકાનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ છે।